So this is what चौबीस सौ चौरानवे अठारह सौ चौथ शनिवार तारीख ओगणत्रीस चौसठना दिने शांति स्वामी शास्त्रना परिशिष्ट में सुड़तालीस शक्ति में एकवीसमी अकर्तृत्व शक्ति बावीसमी अभक्तृत्व शक्ति पर सुवर्णपुरी में प्रवचन समय शास्त्र संघ प्रवचन नंबर 552 नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौरिया नमो नोये सौजयनम नमो नोये सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समरिस्थाना समय परिश्रेष्ठी शक्तिशाली जैसे बन के आज ठीक नहीं ठीक नहीं याद जीव स्वरूप आत्मा थी ने रे एनु धर्म આત્મા તો જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શુદ્ધ શક્તિઓ પડી છે. એ શક્તિઓનું તત્વ તત્વ આખું તે આત્મા છે અને એનો આશ્રય કરવાથી અંતર સ્વરૂપના સાવધાનથી એ શક્તિઓનું જે નિર્મળ પરિણમન શુદ્ધતા થાય એનું નામ સ્વરૂપ છે તે હું રહેવું અને એનું નામ ધર્મ કહેવાય છે. એમાં જે પુણ્ય પાપના ભાવ થાય એ કઈ એનું સ્વરૂપ નથી, તે થઈને રહે તો એને કલ્યાણ થાય ને આત્મા થાય. સમજાણું કઈ શરીર થઈને તો રહ્યો નથી આત્મા, કર્મ થઈને રહ્યો નથી, પણ એ પુણ્ય પાપના વિકલ્પ જે રાગ થાય છે એ થઈને આત્મા રહ્યો નથી. આત્મા તો અનંત શક્તિના સ્વભાવથી પરિણમિત થાય એ રીતે રહેલો છે. સમજાય છે ખાય? મૂળ વસ્તુની ખબર ન મળે એટલે એવા ના એવા ઝઘડા ઉઠ્યા. અંદર જ્ઞાનાનંદ સ્વભાવ ચૈતન્ય પ્રભુ છે, એની અંતર અનંત અનંત સ્વભાવની શક્તિઓનો પિંડ આત્મા છે. એનો અનુભવ કરવો અને રાગ દ્વેષ અને મિથ્યા ભાવનો અનુભવ છે એ તો દુઃખ છે, સંસાર છે. નિરોધાદીના રસ્તામાં આવતા એ ભાવ છે બધા. એને આ ચોરાશી ના અવતાર અને દુઃખરૂપ દશા જેને ટાળવી છે અને સુખી થવું હોય તો એને તો આત્માના અનંત ગુણો છે તેનો આશ્રય લેવો અને એનાથી જે શુદ્ધ પરિણતિ પ્રગટ થાય એની સ્થિતિ એ આત્મા છે એમ કીધું. અહીં ક્રમે પ્રવૃત્તિ ને અક્રમે રહેતી એવો એને આત્મા કયો કહેવામાં આવ્યો. વ્યવહાર જે ઉઠે છે રાજાદી કઈ આત્મા નથી અને એ રીતે થઈને રહે તો એ આત્મા નથી. જમજમજી અરે ભગવાન આખો ભૂલ્યો છે ને બિચારી, એને સુખી તો થવું છે પણ એની ખબર ન મળે એને, એને કઈ દુઃખી તો થવાનો ભાવ ન હોય બધા શું કરે. સમજાણું હાથ માર્ગની જીત ના આવડે
શીખવી એમ બધા ગોટા પછી ભલે અનાદિ શીખવ્યું છે ને. વાસ્તવિક આત્મા તો અંતર જ્ઞાન આનંદ ને શાંતિ અને સ્વચ્છતા અને પ્રભુતા બે હદથી ભરેલું તત્વ છે. એનો આશ્રય કરવામાં શક્તિઓ કેવી છે એનું વર્ણન કરે છે. અને એનો આશ્રય કરવાથી શુદ્ધતા, શ્રદ્ધાની, જ્ઞાનની, શાંતિની, આનંદની, સ્વચ્છતાની, પ્રભુતાની એ પર્યાયમાં ક્રમે ક્રમે પ્રવર્તે અને ગુણ અક્રમે એ ક્રમ અને અક્રમ નો સમુદાય છે એને આત્મા કહેવામાં આવ્યો. સમજાણું કઈ? અહિયાં તો નીચું સુખી છે, આપણે ચાલી છે, થોડી અસુસમસમાં નથી, એટલે ફરી નથી વીસમી. આત્મામાં એવો એક ગુણ છે કે કર્મબંધના અભાવ, કર્મબંધના સમસ્કર્મ થી કરવામાં આવતા ત્યાં આવેલા છે, કારણ આવતા થી ત્યાં છે. વીસમી, સમસ્કર્મ થી કરવામાં આવતા એટલે શું કે આત્મામાં જેટલા પુણ્ય ને પાપ, શુભ ને અશુભ, રાગ વિકલ્પો થાય, રાગ એ બધા કર્મ થી કરવામાં આવેલા એમાં ગણવામાં આવે. કારણ કે આત્માની ખાણમાં નથી, સ્વભાવમાં નથી, શક્તિ નથી. સમજાણું કઈ? એ કર્મ થી કરવામાં, સમસ્કર્મ થી એટલે અહીંયા આ છે કર્મ ની વાત છે, એનાથી થયેલા એટલે કરવામાં આવતા. અને જ્ઞાતૃત્વ માત્ર થી જુદા, એ જાણવું દેખવું, જાણવું દેખવું, શ્રદ્ધા શાંતિ એ આત્માના પરિણામ, એ આત્માના પરિણામ, એ પર્યાય, એનાથી જુદા એ પરિણામ છે. સમજાણો? વ્યવહાર જેને કહીએ એ પણ જ્ઞાત્ર પરિણામ થી જુદા પરિણામ છે. હવે એને મૂળ કેવું છે, આજ કેવું છે, વ્યવહાર મોક્ષ માર્ગ આજ છે. અને એમાંથી પછી ઝાડ ફાટે ને એમાંથી ફળ આવે, નીચે એમાંથી થાય ને ફળ આવે, કેવું જાણે. ભગવાન આત્મા અનંત અનંત શાંતિ ને આનંદ નો પિંડ પ્રભુ છે, પણ એની એની મહત્તા આવતી આમ ભરાકો થઈને ફરે છે, બીડી વિના હલે ની, તમાકુ વિના હલે ની, આબરૂ વિના હલે ની. કોઈક અપમાન કરે તો હાય હાય એમ થઈ જાય, અને કોઈ ઠીક કે ત્યાં હારો કે હારો થવો નથી, પણ હારો કેતો શું છે. પણ એને આ આત્મા હારો કેવડો છે એની ખબર નથી. આત્મા દેહ થી ભિન્ન ભગવાન છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. સરસ ચીજ ને આનંદ, શાશ્વત રહેલું તત્વ, એમાં જ્ઞાન ને આનંદ પણ સાથે રહેલું, એની સાથે આવી અનંતી શક્તિઓ રહેલી છે. એમાં એક અકર્તૃત્વ નામનો ગુણ છે, એ આત્માનો એવો ગુણ છે કે વિકારના પરિણામથી નિવૃત્તનું અને એનું ન થવું એવો એનો ગુણ છે. વિકારના પરિણામને કરવું અને એના ફળને ભોગવવું એવો એનામાં ગુણ નથી એમ કહે. સમજાણું કઈ? શરીર ને આ જળ ને ભોગવવું અને કરવું એ તો પ્રશ્ન છે જ નહીં. કે આ આત્મા શરીર નું કઈ ક્રિયા કરે, વાણી કરે, આ કરે, તે કરે, ચેષ્ટા કરે, દેહ ની વાણી, એ તો બધી પૂજગલ ની ક્રિયા. એટલે એમાં તો એનો ભાવ, કર્મ થી કરાયેલો ભાવ આ છે એ કઈ લેવો નથી. સમજાણું કઈ? આત્માની પર્યાયમાં કર્મ ના સંગ થી ઉત્પન્ન થતા દયાદાન, વ્રત, ભક્તિ, પુણ્ય પાપ ના ભાવ એને અહીંયા કર્મ થી કરવામાં આવતા એમ કહેવામાં આવ્યું છે. એટલે જ આત્મદ્રવ થી કરવામાં નહીં આવેલા માટે. સમજાણું કઈ? બહુ ઝીણું પડે માણસ બધા નવા હોય નથી, એવું લાગે આપડે શું કે છે, કઈ સમજો તું વિચાર જોયું, તમે શું કહો કેતા કાલે આની તમે આ બધા એના બેન બેન બે.
સવારે હું નતો સવારે તો ઠીક હતો ચોપડી મૂકીને બે ગયા મૂકે ચોપડો મૂકી નથી પેલે છે એમ કે આપણને આ સમજાવી નહીં આવે અરે ભાઈ કેવો જ્ઞાન લેવાની શક્તિ અને ન સમજાય એમ હોય ભાઈ શું કરવું જાણે આવો મનુષ્યની માન થોડો નીકળવાનો ભાવમાંથી નીકળવાનો કાળ આપે પછી ક્યાંય નહીં આવે આ આવો ભાઈ એમ કહે એને સૂક્ષ્મ પડે તો કરી છૂટક્યો છે તારે અને એ પોતાની ચીજ છે એમાં પોતાની ચીજ પ્રાપ્ત કરવી છે એમાં ક્યાં કોકમાં નથી એને પ્રાપ્ત કરવી છે સમજાણું કાંઈ આ તો કે છે પૂજન પાપના પરિણામ તારી ચીજ નથી હે તો શરીર બાયડી છોકરા કુટુંબ ક્યાંય રહ્યા તારામાં હતા ને તે બી તારા ફેંકે દી હા હા અહીં તો દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ દ્રવ્ય ના કરેલા નથી વસ્તુ ના કરેલા નથી આત્મ દ્રવ્ય ના કરેલા નથી એમ સિદ્ધ કરવું છે ને ભગવાન આત્મા એમાં ક્યાં એવો ગુણ હતો કે વિકાર ને કરે અને રચે એનું વીર્ય તો સ્વરૂપ ને રચે એવું વીર્ય છે એનું તો એનો ગુણ તો અકર્તૃત્વ ગુણ છે સમજાય છે એ અકર્તૃત ગુણ નો ગુણ પર્યાયમાં પ્રણમે છે દ્રવ્યમાં છે ગુણમાં છે અને પર્યાયમાં પ્રણમે છે એટલે વિકારના પરિણામથી નિવૃત્ત રૂપ થવું એવો એનો અકર્તૃત ગુણ નો ફળ છે સમજાણું કાંઈ સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જાણવા દેખવા સદવા આનંદ એવા પરિણામ આત્માની આનંદ અવસ્થા જાણપણાની અવસ્થા સમ્યક શ્રદ્ધાની અવસ્થા એવા પરિણામ જે આત્માના છે એનાથી પુણ્યપાપ વ્યવહાર રત્ન વિકલ્પ આદિ છે એ ભિન્ન છે એથી તેના નિવૃત્તારૂપ આત્માનો અપૂરતો સ્વભાવ છે એનું કર્મ એવો એનો ગુણ પર્યાયમાં પણ રાગ વ્યવહાર ને કરવો એવો પર્યાય નો ધર્મ નથી સમજી છૂટક્યો છો આ માણસ ભલે તે ના પડે કે ઘીણું પડે પણ બીજો કોઈ ઉપાય નથી વસ્તુ આ છે ભગવાન નો ભેટો કર્યા વિના ભવ ભ્રમણ માટે એવું સમજાણું કાંઈ બાકી બધી વાતો છે બધી ભગવાન પોતે છે કે છે એ કરવામાં આવેલા જે જ્ઞાતત્વ માત્ર જ્ઞાતત્વ છે ને સમજ જાણપણાના ભાવ માત્ર જાણપણું શ્રદ્ધા શાંતિ આનંદ એના આદિ પરિણામ એના કહેવાય એ જ્ઞાતત્વ હારે અવિનાભાવી છે જાણવાના પરિણામ દેખવાના પરિણામ શાંતિના પરિણામ આનંદના પરિણામ શાંતિ સ્થિરતા સ્વચ્છતાના વિભૂતાના અને પ્રભુતાના એવા જે પરિણામ જે પોતાની પર્યાય દ્રવ્ય રૂપે પરણમે છે દ્રવ્ય પોતે એવા પરિણામ એટલે પર્યાયથી વિકાર જે વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિનો રાગ એ પોતે એનાથી નિવૃત્તારૂપ આત્માનો સ્વભાવ છે એને કર્મો એવો સ્વભાવ સમજાણું કાંઈ આમ પર્યાયમાં કરતું જ સમય પ્રવચન સારા આવે છે એમ કેવાય કે ભાઈ રાગ નું પરિણમય કરતું તો નહીં જાણે છે કે પરિણમે એટલું પણ અવસ્થાનું પરિણમન બતાવે છે એટલું હતું પણ આ કરવા જેવું છે એવી દ્રષ્ટિ નથી કારણ કરવા જેવો એનો ગુણ નથી સમજાણું કાંઈ એ પરિણામોના કરણના એટલે કરવા નહીં ઉપરમ એટલે નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ છે સમજાણું કાંઈ તો આ મંદિર કરવાની શક્તિ આત્મામાં છે કે નહીં એમ ચીજ આવી ગઈ છે સાંભળ્યું ને ચીજ ને પાંચમ બોલું છે ભાઈ પાંચમ માંથી માન રાખી કો સમજાણું આમાં હા
અજીત કે છે કે થઈ શકે એવું પરનું નથી એમ કે કઈ હે. અરે ભગવાન પરના અભાવ સ્વરૂપ છે, પરના અભાવ સ્વરૂપ છે. અરે વિકાર ના પરિણામ ના અભાવ સ્વરૂપ છે. એ પુણ્ય ને પાપ જે સુભા સુભાવ એ પર છે, પ્રભાવ છે. એ આત્માની ચીજ નથી, અંતર ની ચીજ નથી. સમજાણું કઈ? એવા પરભાવ જે વિકાર દયા દાન ભક્તિ પૂજા વ્રતાદી ના જે વિકલ્પ છે કે છે કે તો કર્મ થી કરાયેલા છે. વસ્તુના પરમાત્મા દ્રવ પોતે એનાથી થયેલા કરાયેલા નથી. સમજાણું કઈ? એથી એનાથી નિવર્તન સ્વરૂપ, એવા કરવાની નિવૃત્તિ સ્વરૂપ, થવાની નિવૃત્તિ સ્વરૂપ, એ થાય તેના નિવૃત્તિ સ્વરૂપ છે, થવું એ સ્વરૂપ નથી એમ કે છે. ભગવાન આત્મા એનામાં એવો ગુણ છે કે વિકાર પરણાના પરિણામ થી નિવૃત્ત સ્વરૂપે એનો સ્વભાવ છે, પ્રગટ સ્વરૂપે હોય એનો સ્વભાવ. ત્યારે માણસ ને એમ થાય આ તો પણ એકાંત થઈ જાય. ભગવાન એકાંતી સમ્યક એકાંત જ આવો એનો સ્વભાવ છે. બોલો, વ્યવહારે પણ કરે ને નીચે થી કરે ને બે કરે તો અનેકાંત થાય એમ નથી. વ્યવહાર નું કર્તૃત્વ થી નિવૃત્ત સ્વરૂપ અને સ્વભાવ નું પ્રણતિ નું પ્રવૃત્ત સ્વરૂપ એનો આમ અનેકાંત છે. રાણા આવે ત્યારે પણ અવળે રસ્તે જાય છે ને એ પછી એની પોતાને એને ખબર નથી. ખબર નથી હું શું કરું છું, ક્યાં કરું છું, કેમ કરું છું, હું શું શેનો હું આ જોર દઉં છું. સમજાવું કાંઈ? ભાઈ તારામાં તું તો આત્મા છો ને, અને આત્મામાં તો કઈ વિકાર કર્યા નથી, અને વિકાર નું કર્મ એવી કોઈ એને શક્તિ ગુણ નથી, તો એનો પર્યાય પણ એવો નથી કે વિકાર ને કરે એવો એનો પર્યાય ધર્મ નથી. કેમ કે અકર્તૃત ગુણ ગ્રહ ગુણ પર્યાય ત્રણે માં વ્યાપે છે. આમ દ્રષ્ટિ કરતા અકર્તૃત ત્રણે માં વ્યાપે છે. એટલે પર્યાયમાં પણ પુન દયાદાન વ્રત ભક્તિ ના પરિણામ થી નિવૃત્તનો એવો અકર્તૃત ધર્મ છે, પ્રવર્તનો એવો પર્યાય ના ધર્મ છે નહીં. સમજાય? શું થાય? એને પોતાની બાદશાહી ની ખબર નથી ને પોતાના સ્વભાવના સામર્થ્ય ની ખબર નથી. એટલે જે અમે કેનારા મળે એમાં બિચારો ઝૂકી જાય ને આપણે કઈ ગરમ કરીએ છીએ એમ જીવન ભયા જાય છે. ભાઈ આવા આયુષ ના સમય અનંત કરોડ રૂપિયા આપે તો કઈ મનુષ્ય નું એક સમય નું આયુષ મળ્યું છે? એની અંદર કરવાનું તો આ છે. પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ ના જ્ઞાન માં એની વાણીમાં ફરમાન આવ્યું છે, ભાઈ હું આત્મા છું ને, તારામાં ગુણ છે, એવો ગુણ છે કે વિકાર પરિણામ થી નિવૃત્તવો અભાવરૂપ નિથવો એવો તારો ગુણ છે. તારો ગુણી દયાદાના વ્રતના પરિણામમાં પ્રવર્તવું કરવું એવો ગુણ આત્મામાં નથી, અને નથી એવો માન્યો છે તે આત્માને માન્યો નથી. સમજાણું કાંઈ? એવડો આત્મા કેવો છે અને આમ માને તારે આત્મા માન્યો કહેવાય? એને પુનપાપ ના પરિણામ નો કરતા માને તો એ આત્મા એને માન્યો, કેમ કે આત્મામાં એ ગુણ નથી. આત્મામાં તો એનાથી નિવૃત્ત રૂપ એવો ગુણ છે. એવા ગુણ વાળો આત્મા ક્યારે માન્યો કહેવાય? કે વિકાર ના પરિણામ થી હટીને સ્વભાવ સન્મુખ માં જાય છે ત્યારે એનું નહીં કરવું એવા પરિણામ ની દશા ઉત્પન્ન થાય. સમજાય છે? કાંઈ કાઉન્ટમાં છે.
જે અકર્તૃત્વ શક્તિમાં પછી સત્કારકો હોય છે, એ અકર્તૃત્વ શક્તિ આત્મામાં છે, એ દ્રવ્યમાં વ્યાપી છે, ગુણમાં વ્યાપી છે અને પર્યાયમાં છે, અને એના અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં વ્યાપી છે. ગુણ એને કહીએ કે દ્રવ્યના સર્વ ભાગમાં એની વ્યાખ્યા છે કે નહીં? ગુણ કોને કહીએ? એ જીતું પૂરો ભાગ એટલે શું? ક્ષેત્ર. હવે કઈ બધું ઘણું થઈ ગયું, છોકરાઓને શું નથી. આત્મામાં અકર્તૃત્વ નામનો ગુણ છે, એ અંદર શક્તિ છે, એ આત્માના અસંખ્ય પ્રદેશમાં વ્યાપી છે, સર્વ ક્ષેત્રમાં છે, અને એની સર્વ હાલતમાં એટલે એની પર્યાયમાં, એની પર્યાયમાં રાગથી પુણપાપથી નિવૃત્ત હું એવી શક્તિનું પરિણામ એની પર્યાયમાં વ્યાપ્યું છે. સમજાણું કહે એ અકર્તૃત્વ શક્તિમાં સચેતારકો આવી જાય છે. અને કૌંસમાં લખ્યું છે, જો જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના જે શક્તિના ગુણના સામર્થ્ય જ્ઞાતાપણા સિવાય, જાણવા દેખવાના પરિણામ સિવાય. આમ તો જ્ઞાતા જ્ઞાતા ઘણા કહે ભાઈ, આત્મજ્ઞાતા દશા છે, આત્મજ્ઞાતા દશા પાછળ રાગ કર્મથી થાય અને રાગ પોતે કરે, બે વાતો ઉઠાવે છે. જાણો રાગ કરે, વ્યવહાર કરે ને વળી તમે કે જ્ઞાતા દ્રષ્ટા, આ બે ક્યાંથી આવ્યું? એક તો પુણપાપ ના ભાવ કરે અને વળી કેવો કે આત્મજ્ઞાતા દ્રષ્ટા છે, બેનો મેળ ક્યાં ખાધા એમાં? સમજાણું કાંઈ, મોટા મોટા પંડિતો એમ વાતો તો કરે, અંદર લખ્યું છે શાસ્ત્રમાં શું કરે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે, વળી પાછું જયારે રાગના પરિણામ એ કરે તો થાય છે, એના માં છે, એનું કર્તૃત્વ છે. જ્ઞાતા દ્રષ્ટા ક્યાં રહ્યો વળી? ત્યારે સવારમાં આવ્યું તો ને વિકાર જીવ કરે છે, એ તો આત્મા નો સ્વભાવ પૂર્ણાનંદ પ્રભુ છે, એની જેને ખબર નથી, એ અજ્ઞાની પોતાના સ્વભાવની દ્રષ્ટિ નથી, સ્વભાવના સામર્થ્યની પ્રતીત નથી, એ અજ્ઞાન ભાવે વિકાર એ કરે છે, કઈ કર્મ કરાવે છે એમ નથી. અહીં તો વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતા વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ નો કંદ સુખ કંદ પ્રભુ છે. આ સમજાણું કહે એ સુખ કંદ ની પર્યાય તો સુખ ને આનંદ રૂપે છે, એ આનંદ ના જ્ઞાતાપણા ના પરિણામે જયારે આનંદ ની અવસ્થા આવી જાય છે, એ આનંદ ની અવસ્થા સિવાયના જેટલા પુણપાપ ના પરિણામ છે એ શક્તિ થી જે થયું સિવાયના કર્મ થી કરવામાં આવતા ત્યાં પણ લઈ લેવું આવેલા નો પરિણામો નો કરતા થતો નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાની પોતાની વૃદ્ધિની સમૃદ્ધિને સંભાળવા જતા પોતાના ઘરને તલાક કરતા, તલાક છે એવી છે નહીં જવા માંગુ છું, નહીં આત્માની તલાક કરતા, એમાં તો અકર્તાત ગુણ ની તલાક થાય છે, સમજાય છે. એને શોધખોળ કરતા એનો પુરાવો લેતા આત્મામાં અકર્તૃત્વ ગુણનો પુરાવો આવે છે. રાગને પુણ્યને કરે એવો એનામાં પુરાવો આત્મામાં નથી. સમજાણું કાંઈ? અરે વાતો ભાઈ, આવો ધર્મ કઈ જાતનો છે? કાકાણ પૂરોના બહુ વાંચ્યું ન હોય સમજે નહીં, સામાયિક પડી કમણા આ કર્યું એટલું સિવાય ક્યાં સુજ્યું નહીં. ભગવાન ભાઈ
ઈશ્વર હુજુ ને તાતો હોય આ ભાઈ સાહેબ કઈ પડ્યા કેટલા વખત છે હવે 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 ઘરે આ વાત શું છે ભગવાન પરમેશ્વરે કહેલી ભગવાન એવો આત્મા છે એ છે એનાથી કરેલા કરવામાં આવતા પરિણામોનો કરતા થતો નથી જોયું ને એમ ખુલ્લો હોય શુભ ભાવ જે વ્રત વ્યવહાર રત્ન ત્રયના ઉઠે તેનો એ કરતા જ્ઞાની આત્મા વસ્તુ દ્રષ્ટિએ થતો નથી અહીં તો કે છે કે વ્યવહાર હોય ચાલો આજમાં વ્યવહાર ને પછી એનું ઝાડ ને પછી એનો ફો ઝાડ એટલી નિશ્ચય અને ફળ એનું કેવું જ્ઞાન જો મુદત થોડી લાગે તો સાધક જણ લાગે ને તો જતા આગળ સમજાણો એમને પૂછ્યું તો અંદર ને બધા છોકરાઓને ચોથે વ્યવહાર ક્યાંથી ઉઠે કોક કે ભાઈ નીચે હોય તો વ્યવહાર હોય એમ ખબર નહીં છોકરાને પૂછ્યું કે વ્યવહાર ક્યારે હાથમાં ગુંઠણ વ્યવહાર નીચે નીચે ચોથે હોય મારે આપણે એમ બરાબર સાંભળતા નથી ધારીને સમજાવું નિશ્ચય એટલે સ્વપણ સ્વપણા નો આશ્રય છે નિશ્ચય સ્વપણા નો આશ્રય તો શરૂ થાય છે એના સમ્યક દર્શન ના ભાન અંતર ના સ્વાશ્રય ના સમ્યક દર્શન કેવું એની હારે રાગ આદિ હોય એને વ્યવહાર કહેવાય છે પણ એનું કર્તૃત્વ આત્મામાં નથી આવી કહ્યું છે સમજાય છે નિશ્ચય નહીં પણ કરે અને વ્યવહાર નહીં કરે એવો ગુણ નથી આત્મામાં એ પણ કરે અને નિશ્ચય આત્માની જ્ઞાતા દ્રષ્ટાની પરણ પર્યાય કરે એવું ગુણ નથી આત્મામાં આવી તો વાત છે પરિણામો નો કરતા એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે જે તો સમજાણું કઈ આત્મા છે ને અંદર આ તો માટી છે આ તો ધૂળ છે જળ છે માણ ની રાખું છે આ તો આકાર ગમે એવો લાગે એનો સુંદર લાગે પણ એ તો માટી માટી એ રચ્યું છે બધું આ આત્મા એનો રચનાર આનો આત્મા રચના નથી એમ આવે છે ને ભજનમાં એ કરનાર અને ગુરતો એમ વાળે છે ઘડનારો કોણ આત્મા આત્મા ધરતરી નો ઘડનારો છે કોને બનાવ્યો ચરખો એને ઘડનારા ને પરખો નહીં આપણે જ્યાં મૂકો છો ને દોડ્યા માવું ગતું ખરા છે નવાણું આવે છે કે નહીં મોહનભાઈ ને ખબર હોય હું ભજન ભક્તિ આવે છે આ કોણે બનાવ્યો ચરખો એના ઘડનારા ને પરખો ઘડનાર કોણ ભગવાન બાપુ આ તો આ દેહ ના ઘરના રચના તો માટી રચે જળ રચાય છે જળ ને લઈને રચાય નું પૂછું આત્મા ના રાગાદી ની રચના એ પણ આત્મા ની નથી એનાથી નિવર્ત સ્વરૂપ આત્માનું છે ઠીક છે રાગ ને રચે તે આત્મા નહીં શરીર ને રચે તો નહીં જ કેમ કે આ તો પરમાણુ દ્રવ્ય છે જળ છે માટી સમજાણું પણ અહીં તો પરમાત્મા એવો આત્મા એનો સ્વભાવ પુણ્ય પાપ નું રચવું કરવું એવો એનો ગુણ સ્વભાવ નથી સમજાણું કઈ એવા આત્માને દ્રષ્ટિમાં લીધા વિના એના જન્મ મરણ મટે એવા નથી નિરોધના બધા સકરકંદના જો અનંત હો ભાઈ એકવીસમી શક્તિ થઈ 22મી સમસ્કર્મ થી કરવામાં આવતા કરવામાં આવતા કરવામાં આવેલા ન્યારે
சாப்பிட்டாச்சு உங்களுக்கு தெரியுது எனக்கு தெரியுது. સમસ્કર્મથી કરવામાં આવતા એમ જોઈએ ત્યાં શું કે છે યાર, હરખસોખ થાય છે ને જીવમાં, ભોગવાનો ભાવ થાય ને, આ દેહ નો, લાડવાનો, દાળ ભાત નો, શાક નો, આ માંસ નો, મકાન નો, વસ્તુ નો ભોગવું હોય ને, લાજાનુ ને ભોગવું, પૈસા ને ભોગવું, ભાઈ કે છે કે પરને તો તું ભોગવી શકતો નથી, પણ તે પ્રત્યેનો જે હક અને સુખ છે એવું ભોગવું એ આત્માના સ્વભાવમાં નથી. સમજાણું કાય, હરખ ને ભોગવે એ તો વિકાર છે, વિકાર ને ભોગવે તો કોઈ બી વિકાર થઈ શકે જ નહીં, એનો ગુણ નથી એવો. પરને ભોગવે તો એનામાં પર્યાયમાં હું કોઈ રાગમાં નથી, એ રાગને અનુભવે પણ પરને તો અનુભવી શકતો. અજ્ઞાન ભાવે, વસ્તુના સ્વભાવની શક્તિના સામર્થના અભાવ ભાવે અજ્ઞાની હરખ શોકને અનુભવે, ભોગવે, વેદે, પણ પરને તો ભોગવી શકતો. સુંદર શરીર, માંસના હાડકાના, લાડવા, લાડપાસના, ગલગલિયાથી જ્યાં દેખે ત્યાં જલેબી, એની આજે શું કહેવાય, કચો કચોડી, કચોડી એનો શોખ કહેતો હતો. શું કહેવાય, કચોડી આત્મા ભજીયા, હા એ કહેતો હતો એનો સાધુ આવ્યો હતો ત્યાં પાલિતાણામાં, એમ કે જલેબી ના કચોડી ખાતું, હા વાત, હા હા વાત નથી કરતો ભાઈ. ભગવાન શું કરે છે જલેબી થાય, સાધુ પછી ઉપરા ઉપર જાય, લાવો લાવો બે ત્રણ દિવસ એ કે બાપુ, એ જલેબી ને લાડવા ને દાળ ભાત ને શાક ના કપડા ને દાગીના હીરા મારી કામ લટકાવે નહીં, એ છે એ ચીજ ને તો આત્મા ભોગવી શકતો નથી, કારણ કે તો જળ છે, જળનું વેદવું, જળનું ભોગવવું, જળનું અનુભવવું એના તમા ત્રણ કાળમાં નથી. એને મૂળ માને છે કે ભોગવું, હા હે, એની માનતા ને ભોગવે છે, એ હરખ ને સુખ ના વિકારી ભાવ થાય એને મિથ્યા મૂંઢ જીવ ભોગવે છે, જીવનો ગુણ નથી. સમજાણો કઈ, જો એનો ગુણ હોય રાગ દ્વેષ ને ભોગવાનો તો કોઈ ની નિર્મળ દશા એની થાય ને સુખી થવાનો પંથ આપ્યા હવે જગત ને પણ કેટલું ઝીલવું. આમ જલેબી, આમ પત્રવેલિયા, લાડવા સુરમાના, દૂધપાક, એટલી ચીજો એક આવી હોય, ગરબડ્યો રોટલા નો આ કાઢી કાઢ્યો ને વચ્ચો, હા મોટો રાજા જેવો છે ભાઈ, એને કઈ સામગ્રી રાજા જેવી નથી, રાજા માનો બાપા, એનો એનો ભોગ ને એનું ખાવાનું સામગ્રી ખોરાક ચિત્ર મજે સામદાન રાજા માણો જેવા મૂડી તેજી કેવી, બે ત્રણ લાખ ની મૂડી તેજી મોટો જબર કહેવાય ને, બે કાચ માંથી મળી જાય ખાવા બેઠા હોય કામ, દસ માં કામદાર કેટલી ચીજો વાત સાથે મોટા સમજ્યા લોકો એમ કહા આજે ભોગે તેની પણ અમને રોટલો કદાચ કે રોટલી ત્રણ હોય નાની પાસે જોવો કેટલું ભર્યું આમ, અરે કેટલી ચીજો મેં જોઈ છે ને સિટીમાં, રોટલી પૂરણ પૂરી રોટલી, રોટલાનો ગરબડ્યો હોય કોઈ ખાવાનું એવો હોય તો ચોખલો નહીં, બે ત્રણ પાટલા, એક પાટલો ન હોય બધે પાટલા હોય. મારા નવ દીક્ષિત છે, મારે દર્શન કરવા છે, હું બહાર નીકળી ને શકતો નથી, મારે બાધા. Yeah.
જોયું ઓહો હો 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 આ મોટે ભાઈ માણસ પોતાની મોટે પૂજે ક્યાં? અરે આત્મા ક્યાં છે ભાઈ? એ ચીજ નો અનુભવ તારો નહીં, એ તો માટી જળ છે, દૂર છે. સમજાણો, આ શરીર માણસ હાડકાં છે, એનો અનુભવ આત્મા કરે, આનો ભોગ લે આત્મા હાડકાનો. આ તો માટી છે, અને શરીર પોતાની ઇન્દ્રિય માટી છે, એ ઇન્દ્રિય નથી, ભોગ આત્મા લઈ શકે. હા હા હા, લૌકિક સાધન રહી છે, આવે છે ને એમને શનિગ્રહણમાં કે છે ભાઈ આ તો માટી છે ને, એને આ જીવતી શરીર એ તારું કર્તવ્ય નથી, એનું તો તું ભોગતો નથી ને કરતા નથી. ફક્ત તારામાં સ્વરૂપ સ્વભાવના આનંદના આનંદ મૂર્તિ જ્ઞાન મૂર્તિ અનુશક્તિ સંપન્ન પ્રભુ એની દ્રષ્ટિના અભાવે તારામાં હરખ શોક નો અનુભવ, પર્યાયમાં રાગ ને દેશ હરખ શોક અનુભવે. એ ભ્રમણા છે, એ દુઃખ છે, એ સંસારનું કારણ છે. સમજાણું કાંઈ? કેમ છે જ્યોતિ? હું તારો ઓનો ખાઈ છે ને, કેવા ને હું કિરણ નહીં કેવા આના શિખંડ હોય કેવા એક નો દીકરો બધું કરી દઈ ના કરો કેવા શિખંડ ખાઈ શકે કે નહીં? કરી શકે નહીં, લાવી શકે નહીં. શિખંડ ને કેવા મોળી શકે નહીં, કરી શકે નહીં, લાવી શકે નહીં. હું ના કરીને ઘીમાં નાખજો, તળજો, ઓણ કરે તો જળની દશા છે. ઓણ ખાય ને જળ ખાય, આત્મા ખાય. એવું દેખ્યું કહું ને, અણુ પ્રકાર જળ ખાય, જળ ખાય, કોક ને સર્પ કરડે ને કોક ને ચડે, આ શું થઈ કે છે? સર્પ કીડો કોકરે નું લડ પડ એ મનુષ્ય મનુષ્ય હું પણ છે તને લખ્યું છે. સર્પ કરડે કોકને રાડ પડે કોક, એટલે કાઠી હતો ને, નતો કીધું કે એક પગે દુઃખ થયું હતું, બહુ વાણ નતો, પછી પગે બહુ ગુમડું બહુ થયું, પછી એમને બાંધ્યા કરે વાણ લાવીને પટ્ટો, પછી બચી ગયું તોય પણ આમ દબે શું કરે? આનંદ કે મારો હાથ કાઠી ને ટેવ પડી મારા ખોટી, એ કઈ પાટો બાંધીને આમ કરી દઉં, ડાબે પછી કરી નાખ્યો. ત્યાં દાદા હું છે, શું છે ત્યાં? હું કરો ત્યાં મારા હાળા પણ ખેડી નાખ્યું તે ફરો. ફેરી નાખ્યું તે કલાક ખા આઈ કરે દુમડું હતું ત્યાં આમ કરી થતું દુખતું, હવે મટી ગયું તો દુઃખે દુઃખે તું કર્યા કરતો, એટલે ઉડે ફેરવી નાખ્યું. આવા નવા છે ઈ રાણપુર માં એમ થયેલું ભાઈ, મિયા મિયા કેવાય ને, મિયા એનું વેલા ઉઠેલા અને જે છે ત્યાં ઘોડી બાંધે ત્યાં પાડી બાંધી ચાકડે રાતમાં, એમાં પાડી ને લઈને ચોકડું બોકડું ચડાવવા માંડ્યું, બધું પાડી ને ચોકડું બોકડું માથે સંકળાયા, ફલાણ નાખ્યું અને અંજવાળું થયું, એલા તો પાડી ઘોડાના લખણી કઈ ફેરો હોય, એના હોકાર માં ફેરો હોય, એના આકાર માં ફેરો, એટલું તને જોતા ન આવડ્યું? એમ આત્મા આનંદ કંદ છે એને જોતા ન આવડ્યું, ના રાગ ને ભોગવા મળ્યો, શું છે તને? આ સમજાવણું કારણ આમ બની ત્યાં ભગવાન આત્મા, પણ મારી પાસે કેમ વિકાર? તારી પાસે નથી, તને ખબર નથી. તારા માં તો આનંદ ને જ્ઞાન આનંદ ભગવાન છો, સમજાય છે કાંઈ? પ્રભુ તારી પાસે હરી નથી વેગવા, એવું આવે છે નરસિંહ મહેતામાં, પ્રભુ તારી પાસે રે હરી નથી તું તને આવ્યો આડો રે અંકાર. આ
आलो अहंकार राग सुन सुना सुन अहंकार है वो मेरी जो मत है भगवान आत्मा शांति ने आनंद नो तत्व आपको भगवान तू पोते छो ने भाई नी केवो ही तू पोते छो एवा भगवान ने भूली अने हरक शोक ने शोक ने हरक ने भोगवे ई के छे के एना मा गुण नथी ने भोगवे ने माने एवो ई मिथ्या दृष्टि छे जानू काय उन्हें कोई जड़ नो जड़ घड़े कौन करे यार कीधु पहले कीधु नहीं आ तुम परमाणु रचन या परमाणु रचन सर आ रचे कौन आत्मा तो अरूपी बिन थे आत्मा रचे हारू रचे नहीं हर कू रचे नहीं तो ना कालो नहीं वहां हाँ हूं क्या रचे है कपालो दादन आ तो चौटेल पातो नियो ये तो परमाणु जड़ नी रचना थे खबर न मैं जड़ नी रचना परमाणु पुद्गल नी पर्याय अवस्था है भगवान आत्मा ने रचे नहीं ने भोगवे समझाणु काय कैसे समस्त कर्म थी करवामा आवता नात्रत्रमात्र थी जुदा जानवा देखवाना भाव आनंद ना भाव शांति ना भाव वस्तु ना स्वरूप नी शुद्ध परिणति अवस्था ना भाव ये तारा एना थी जुदा हरक शोकनादि ना भाव परिणामों ना अनुभव एना भोगता ना उपरम स्वरूप एना थी निवृत्त स्वरूप तारू अभोक्त शक्ति है एवा आत्मा ने राग ने हरख नो भोगता मानवो ये मिथ्या दृष्टि अज्ञान है परनो भोगता माने ये तो महामुंड है समझाणु काय पर वस्तु ने देखी ने उल्लास ने हरख अंदर आवे अने जाने आ पर वस्तु नु वेदू छु मने पर वस्तु भोगवाय छे भाई तारो भ्रम छे ये तो ब्रह्म छे पण हरक शोक ने वेदवो ये ब्रह्म छे भगवान नु स्वरूप नथी आत्मा नु समझाणु काय अनुकूलता में हरख आवो प्रतिकूलता में खेद एनु वेदन एनु अनुभव कहे के तो मिथ्या दृष्टि ने अनुभव केम के एने अनुभव एवो एना में गुण नथी गुण नथी तो पर्याय में आयो क्या थी आ गर्भ में हो पर्याय आवे गर्भ में तो अभोक्ता नाम नो गुण छे हरख शोक ने न भोगवो एवो गुण छे तो परिणति पर्याय में पण एने न भोगवो एवी दशा थाय अने आनंद ने ज्ञाता परिणाम ने भोगवे एवो एनु स्वरूप छे समझाणु काय ભાઈ ઈશ્વરે આપ્યું ઈશ્વર અને ભોગ એમ બોલે કેટલા હે પૈસા પૈસા કહો ને 5-5 લાખ થાય કરોડ 2 કરોડ હવે તો કઈ હક ક્યાં 2 કરોડ ઈ ક્યાં સંતોષ નો ભાર નથી ભગવાન આપ્યું ભોગ હોય બાપુ એમ કેવું એમને બોલ્યો કે ગીરધર ભાઈ નો તમે સાત અહી તમે ઈશ્વર આપ્યું છે મેં આપી છે દાન માં કોઈ જઈ એને ખબર ન વાળા ના વાળા ને ખબર ન દાન કરે તારી ચીજ છે તો જળ છે જળ નો સ્વામી થઈને તું માન એ તો મિથ્યા છે મેં દીધું એ તો મિથ્યા કોક ના કોક નું ચોરી ને કોક ને આપ્યું છે એમ માન્યું છે સમજાણો કાય તો ભગવાન એવી વાત એ પણ મીઠી કે છે ભગવાન તું આત્મા થઈને રહેવું છે કે તારે આત્મા થી વિરુદ્ધ થઈને રહેવું છે
આત્મા થઈને રહેવું હોય તો આત્મામાં તો એવું સ્વરૂપ છે કે હરક શોક ને ન ભોગવું ન અનુભવવું એના ભિન્નપણાના જ્ઞાતા દ્રષ્ટાના પરિણામને અનુભવવું એ તારા આત્મા થઈને રહેવાનો ભાવ છે. સમજાણું કઈ? આત્મા જુદા પરિણામો ના અનુભવ, એવી પર્યાય નો અનુભવ, જોવું પર્યાય કરવાનું લેશું. એટલી વાત છે, બોલો પર્યાય માને બોલો, જ્યાં પર્યાય હોય હવે આ શું પર્યાય નો અનુભવ, એના થોડી નિવૃત્તિ. એકલા કુટર સાતમા ને માનનારા એક ને આ તો મારી ભ્રમ જેવું લાગે. હે ભાઈ, વસ્તુ આવી છે કે અંદર માં તારામાં એટલી શક્તિઓનો સમુદાય છે કે દરેક શક્તિ પરને ન ભોગવે એવી તારી શક્તિ છે. ભોગતા પણ આત્માના અનંત ગુણમાં વ્યાપી છે શક્તિ, અને અનંત ગુણને નિમિત્ત થાય છે, અને અભોગતા પણ આખા અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલી છે, અને દ્રવ ગુણને પર્યાય ત્રણમાં વ્યાપેલી. એ અભોગતા પોતે પોતાનું કરતા થઈને અભોગતાનું કામ કરે છે. સમજાણું કઈ? ઓ માથું હાથના વજન કે ભાઈ દયા પાડી ભરત પાવના અપા કરવો આવું જ પડે. ભગનભાઈ કે આ છે કનમોળ નો ખાવા કરો બાકા, હવે વળી નથી કઈ, હવે ક્રોધ નો કરવો ને એવું બધું. ક્રોધ કોણ કરે પણ શું છે એની તને ખબર વિના ક્રોધ ન કરવો શું? દાદા આપો મહારાજા ચોવી કલાક ક્રોધ ન કરવો એવું હોય આની સમણા નહી. પણ ક્રોધ ક્યાં થાય છે ને શું છે એની ખબર? તારી પર્યાય માં દ્રવ્ય ના દ્રષ્ટિ વિના ભાન વિના જે અણગમા ના પરિણામ થાય એ તારું સ્વરૂપ નથી. સમજાય છે? કઈ એવા ક્રોધ ના પરિણામ થી નિવૃત્તારું સ્વરૂપ છે. એવા ભાન વિના ક્રોધ ન કરવો એવું બની શકે નહીં. તમે છે ને સ્વભાવ નો અણગમો તો કરે છે, સ્વભાવ ગોઠતો ગોઠતો નથી, અને રાગ ને ગોઠે છે, રાગ ને ગોઠે છે, સ્વભાવ ગોઠતો તો સમય સમય ક્રોધ ને જ કરે છે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ એને પોતે પોતાને ગોઠતો નથી, અને જે વિકાર ના પરિણામ થાય એને ગોઠે છે, એ જ આત્માના સ્વભાવ પ્રત્યે એને ક્રોધ વર્તે છે. એનો ક્રોધ ન કરવો ક્યાંથી? તું હજી સમજ્યા જ્યા સમજાણું કઈ? ભારે વાત થાય. અરે જુમણે ભાઈ, આમ ગમે એવા શરીર હતા, ગમે એવા સાધન હોય, એ મરતા આમ મેરા હાથ થઈને હાલ્યો જાય. હે, એની આંગળી નું હલવું પણ એને આધીન. કરોડો રૂપિયા પડ્યા રહ્યા, કરોડો રૂપિયા રહી ગયા શરીર. પાંચ પાંચ આઠ આઠ દોઢ દિવસ શરીર હાલે નહીં, શ્વાસ હાલે. અરે આવી હતી આ શું દશા? મોટા રાજા મહારાજા રાણા હાલ્યા ગયા, નામ ધરાવતા હા, એ નામ નામ ઓળખું મત નતું. આ કે છે ભાઈ આમ કેવા ખાય તું? એને કે રાજા માસ્ટર કેતા નહી ખાવા કારણે બે ચાર ઓલો રાજા મમ્મી માસ્ટર કેતા અહીં રાજા એક વિશાલ આપ્યો હોય, એક ફૂલબાગ માં બેઠો હોય, એક રાજા વગાડતા હોય, એક ખાતા દેવર ને પૂરી પાંચ ઇન્દ્રિ ના વિશે એક આવી એમ માને સુગંધ રૂપ વેશા કાન સાંભળવાનું ખાવાનું ફરક ઠંડી હવા અત્તર ના આવ્યા નાખતા હોય મૂંઢ છો કે મારા
એ પરવસ્તુનો અનુભવ તને ક્યાં છે? તું તો અરૂપી છો, અરૂપી ના અરૂપી નો અનુભવ અડતો નથી, રૂપી ને અનુભવ ક્યાંથી આવ્યો તને? આ તો રાજદેશ ને તો અજ્ઞાની અડે છે, ફરસે છે પર્યાય માં, વસ્તુમાં નથી. નરક શોક ની ઉત્પત્તિ કરી અને આ હું છું એવી માનતા કરે છે, છે નહી એના દ્રવગુણ પર્યાય માં. ખરેખર તો પર્યાય માં એનો થવું સ્વભાવ એનો નથી એમ કે, કારણ કે અભોગતા નામનો ગુણ છે અને એ ગુણ નો થનાર ભગવાન આત્મા છે. એને અંતર જોતા જાણતા નરક શોક ના ભોગવાના પરિણામ થી રહિતપણા નો અનુભવ એને છે, એને આત્મા કહેવામાં આવે. એ આત્મા થઈને રહ્યો કહેવામાં આવે. સમજાણું ખાય? સખન ના ધણી ચક્રવર્તી, ઇન્દ્ર જેના મિત્રો, હો હજાર દેવ જેની સેવા, તેના આત્મા ઉભા. એમ બે હજાર દેવતા ઓડિટર આ શરીરમાં આનંદ ને ભોગતા છીએ. આ હરખ નું ભોગવું અમારા સ્વરૂપમાં નથી. આ એ નજર ને કોણ નિહાળે? સમજાણું કઈ? બાર માં તો હું ની હારી ખાતો પીતો દેખાય, સૌથી વધારે દેખાય એના મને. એવું જુદી ઇન્દ્રો જેના મિત્રો, ચોરાસી લાખ હતી, ચોરાસી લાખ છન્નું કરોડ પાયલો, હજાર ઇસ્ત્રી પદમણી જઈએ, એક ઇસ્ત્રી ચક્રવર્તી એક હજાર દેવ સેવા કરે. આ કે સંકિતી છે ભોગવે તો ના ના બાપુ તને ખબર નથી ભાઈ. એના પ્રત્યેનો જે હરખ છે એનાથી નિવૃત્ત સ્વરૂપ ને ભોગવે છે. મૂંઢ જોવે છે બીજી નજરે, પોતાને બીજી નજરે જોયો એવી રીતે બીજાને જોવે છે. આ સમકીતી છે. અને પાછા અમારા કરતા ખાવા પીવાના સાધન, ભાઈ પુનનો ઉદય હોય તો સાધન ઘણા હોય એમ થાય, એને લઈને ભોગવે છે એમ તું ક્યાંથી લાવ્યો? સમજાણું કાય? અહીં તો નારકી માં પડ્યો સમકીતી, હાથમી નરકે રવરો નરકે પડ્યો. કે છે કે એના દ્વેષ ના પરિણામ થી નિવૃત્ત સ્વરૂપે એવો એનો અભોગતા સ્વભાવ છે. ભગવાન આત્માની ખાણમાં એમાં નિધિમાં એ હરખ શોક ને ન ભોગવું એવી નિધિમાં શક્તિ પડી છે, એને આત્મા કહેવામાં આવે છે. અને આવો આત્મા જેને જાણ્યો માન્યો એને આત્મા હાથો માન્યો છે. સમજાણું કઈ? જુદા પરિણામ ના અનુભવ ના, એટલે ભોગવટો એમ લીધો છે ને, ભોગવટા ના ઉપરમ સ્વરૂપ એમ. એનો ભોગવટો ભોગી માણસ છે, કે બહુ ભોગ એના ઊંચા ભોગ બાપા જડના નથી, અને એમાં થતા હરખ નો ભોગવટો આત્મા ને નથી, અને હરખ ને અનુભવે આત્મા નહી. અને શોક ને વેદે આત્મા નહી. અહીં તો એમ કે છે પ્રતિકૂળતા ના સંયોગ આવ્યા, એક નો એક આમ દીકરો લગ્ન કરીને બીજે દી મરી ગયો, ધરાતના લગ્ન ને હવારી મરી ગયો. મરી જાય છે ને ખેતી હોય એમાં શું છે? પણ શોક કે છે ભગવાન, જ્ઞાની ને શોક નું વેદન નથી સાંભળને. કારણ કે આત્મા શોક ના ભોગવા વિનાનો જેને અનુભવ જાણ્યો છે. સંધ્યાય એની તે વૃદ્ધિ, એની સમૃદ્ધિ. એ હરખ શોક ની લાગણીઓ એ કર્મ ના થી કરાયેલા ભાવ છે. એનાથી એના અનુભવથી નિવૃત્ત સ્વરૂપ
એના અનુભવના ભોગવટાથી નિવૃત્ત સ્વરૂપ, ઉપરમ સ્વરૂપ, વીરતિ રૂપ, અભાવ સ્વરૂપ, એવી અભોક્ત શક્તિ આત્મામાં છે. આ 22મી શક્તિ કીધી. એ આત્મા અનુભવે તો આત્માની શ્રદ્ધા જ્ઞાન શાંતિ ને અનુભવે એને આત્મા કહીએ એમ કે છે. આ હરખશોક ને અનુભવે તે આત્મા નહીં, કારણ કે હરખશોક ને અનુભવ હોય એનામાં ગુણ નથી, અને ગુણ નથી ને માને છે કે આને અનુભવું છું, એ આત્મા નહીં, એ તો અણાત્મા મિથ્યાદર્શી છે. સમજાણું કઈ ગરમી ના ખાય પીને વેર કરે, આમ કરે અરે ભગવાન ખાવા પીવાની ક્રિયા તો આત્માની નથી, તો સંયોગે વર્તે છે, સંયોગે વર્તે છે, પણ એના ભાવમાં જે કઈ રક્ષોક ના પરિણામ એનાથી પણ નિવૃત્ત જ્ઞાની નું છે, એટલે આત્માનું છે. સમજાણું કઈ અરખ શોક નું વેદન જ નથી, એનામાં જે ગુણ નથી એનું વેદન કેમ હોય? એનામાં ગુણ તો આનંદ ને વેદવો એવો એનામાં ગુણ છે. વેદનારો ભગવાન ને વેદવાય થી આત્મા, આનંદ નો ભોગવટો આત્મા, આનંદ ને ભોગવટા નું કાર્ય પણ આનંદ નું, વેદવા યોગી આત્મા ને વેદનારો આત્મા. પુણપાપ ના ભાવ વેદવા યોગ્ય ને આત્મા વેદક એવું આત્મામાં છે જ નહીં. સમજાણું કઈ જ્ઞાની હોય છોકરો મરી જતો હોય કર્તન ભોગતા નથી, કેમ કે આત્મા આત્મા થઈને રહ્યો છે. હવે એ શોક ને હરખ ને ભોગવા થઈને રહ્યો. સમજાણું કઈ અનાત્મા થઈને રહ્યો હોય કે હરખ શોક ને ભોગવે, એવો કેવો આત્મા માની આ આત્માના પર્યાયમાં આવી દશા હોય એમ. આવો આત્માનો સ્વભાવ અભોગતા છે એમ ન માનતા, રાગ હરખશોક ને ભોગવું માનનારો આત્મા ને આત્માના ગુણો ને માનતો એટલે આત્માને માનતો. સમજાણું કઈ એવી અકટ નામની એક શક્તિ એટલે એવો એક ગુણ ક્રમે ક્રમે કહેવામાં આવ્યો. સમજાય છે વસ્તુ થી ખરી બધા ઉપરમ સ્વરૂપ અભુક્ત શક્તિ છે. 22 થઈ પછી